હેલો દોસ્તો, નમસ્કાર. સ્મિતમમાં ફરી એકવાર તમારું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે. તો મિત્રો, હમણાંથી અઠવાડિયાથી આપણે એક નવા વ્લોગ આવ્યો નથી અને મિત્રોની કોમેન્ટ પણ આવેલી હતી કે નવા વિડીયો નવા વ્લોગ લાવો. તો આજે એક ફરી નવા વ્લોગ સાથે આવી ગયા છીએ અને નવા વ્લોગ નહીં આવવાનું પણ કારણ કે જેવી રીતે કોઈ કલાકારને પોતાની કલા કારીગરી એની જો યોગ્ય કદર ન થાય અને યોગ્ય એની ધ્યાનમાં ન લેવામાં આવે તો એની કલા કારીગરી પણ ક્યાંક ને ક્યાંક દબાઈ જતી હોય છે. એવી જ રીતે યુટ્યુબના પણ થતું હોય છે કે કોઈ યુટ્યુબર હોય છે, કોઈ બ્લોગર હોય છે, તો એના જો વિડીયોને પૂરો રિસ્પોન્સ ન મળે, સબસ્ક્રાઈબર ન મળે, લાઇક ન મળે, શેર ન મળે, તો પણ એના પણ વિડીયો બનાવવાની જે એની ઉત્સાહ હોય છે એ ક્યાંક ને ક્યાંક ઘટી જતો હોય છે અને વ્યક્તિ યુટ્યુબ છોડી અને બીજા કોઈ ફિલ્ડમાં જતો રહેતો હોય છે, એવું પણ બની શકે છે. તો મિત્રો, આપણે અત્યારે એક નવા જ વિડીયો સાથે અને નવા જ જોમ જુસ્સા સાથે આવી ગયા છીએ અને નવા વ્લોગ સાથે આપણે નવા ડેલી વ્લોગ બનાવીએ એવી એક પાસા જોમ જુસ્સા સાથે આવી ગયા છીએ. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. ચાલો મિત્રો, અત્યારે હવે આપણે ખાઈ લઈશું ઓટ. ઓટ લાવ્યો છું જેને આપણે ચહી એવું ચહી કેવું કંઈક કહે છે અને જે વજન વધારવા માટે કે કેલરી માટે બહુ જ ઉપયોગી હોય છે. તો ઓટ્સની અંદર ખાસ તો કેલરી અને ફાઈબર વધારે આવતા હોય છે. તો આપણી પાસે હું ઘણા સમયથી લાવ્યો છું પણ જો કે ખાવાની ઈચ્છા થતી નથી, પણ આજે પડ્યું છે તો ફરી એકવાર બનાવી લઈએ. મિત્રો, આ છે ક્વિકરના ઓટ્સ. ઘણા સમય પહેલાં હું લાવ્યો છું, પરંતુ જો કે મને એકવાર બનાવ્યા હતા ભાઈવાન હતા, પણ ફરી વાર પાછી આપણે ખાવી. ઘણી વાર એવું સાંભળ્યું છે કે ઓટ્સ છે એ વજન ઘટાડવા માટે લોકો ખાતા હોય છે. લોકો એવું કહે છે કે ઓટ્સ છે એ વજન ઘટાડવા માટે ઉપયોગી છે અને વજન ઘટાડવા માટે ઓટ્સનું સેવન કરતા હોય છે. પરંતુ ઓટ્સ મેં જ્યાં સુધી ડૉક્ટરની એક સલાહ લીધી અને ડૉક્ટરને પૂછ્યું તો એવું જાણવા મળ્યું કે ઓટ્સમાં ઘણી બધી કેલરી આવે છે અને ફાઈબર વધારે પડતું આવતું હોય છે. ફાઈબરના લીધે તમારે છે એ શરીરમાં પાચન શક્તિ વધતી હોય છે, પછી પેટ સાફ રહે છે અને ઓટ્સની અંદર મિનરલ અને બીજા ઘણા બધા ખનિજ તત્વો પણ આવેલા હોય છે, જેના લીધે હેલ્ધી શરીર રહેતું હોય છે. લગભગ ઘણા લોકો જે એજ્યુકેટેડ ને હોય છે, જે હેવી બ્રેકફાસ્ટ નથી કરી શકતા, એ લોકો ઓટ્સ ખાતા હોય છે. આપણે જે ઓટ્સ લાવ્યા છીએ, આ ઓટ્સ મિલ્ક ઓટ્સ છે અને આ ઓટ્સ આપણે દૂધની અંદર બનતા હોય છે. અમુક ઓટ્સ મસાલા ઓટ્સ પણ આવે છે જે તમારે તીખાસ ઉપર બને છે અને આ ગળપણ ઉપર બને છે. આપણે આ બનાવીએ દૂધમાં ઓટ્સને. તો મિત્રો, ઓટ્સ બની ગયા છે. જેવી રીતે મેગી ફટાફટ બની 2 મિનિટમાં બની જાય છે, એ જ રીતે ઓટ્સ પણ ફટાફટ બની જતા હોય છે. અને આપણી પાસે અત્યારે આ જે બનાવ્યું છે મિલ્ક ઓટ્સ છે, મસાલા ઓટ્સ પણ આવતા હોય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ઓટ્સ ખાવાથી વજન ઉતરે અને વજન ઘટાડવા માટે ઓટ્સ ખાવાના હોય છે, પરંતુ મેં જ્યારે 1-2 ડૉક્ટરના વિડીયો જોયા તો એમાં એવી સજેશન છે કે ઓટ્સ છે ને એ એક જાતનું એની અંદર ફેટ ઓછું હોય છે, પરંતુ જે ફાઈબર હોય છે વિપુલ માત્રામાં હોય છે અને ફાઈબરના લીધે તમારે કેલેરી વધારે મળતી હોય છે અને તમારે શું કહેવાય કે એનર્જી આખો દિવસ રહેતી હોય છે, એવું ડૉક્ટરનું કહેવું હોય છે. તો આપણે ચાલો આજે આપણે પણ ખાઈએ આ ઓટ્સ, કેવો ટેસ્ટ છે. તો ઓટ્સ બની ગયા છે. જો હું ઓટ્સ લઈ આવ્યો છું. આ છે ઓટ્સ. આમ એક રીતે ખીર જેવા લાગતા હોય છે દેખાવમાં. આપણે જેવી રીતે ખીર બનાવીએ છીએ એવું ખીર જેવું ઓટ્સ લાગતા હોય, ટેસ્ટમાં પણ આમ થોડા ખીર જેવા જ લાગતા હોય છે.
ટેસ્ટ કાયદેસર ખીર જેવો જ લાગે છે. જો તમે ખીર ભાવતી હોય તો ઓટ્સ તમને મજા આવે એવું છે ખાવાનું. મિત્રો, વરસાદ ફૂલ જોરદાર આવી રહી છે, તો તમે જો દફતરમાં અત્યારે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જોરદાર વરસાદ આવે, વરસાદ બહુ મસ્ત આવી રહ્યો છે, નાવા જેવો છે, તો ચાલો વરસાદમાં નાવા જઈએ. તો મિત્રો, ફાઇનલી મજા આવી ગઈ વરસાદમાં નાહવાની. ઘણો વરસાદ આવી ગયો અને વરસાદમાં નાહી લીધું, ગાડી સાફ થઈ જાય છે અને પાણી પણ થોડુંક એક ભરાઈ ગયું છે. અને હવે જમવાની તૈયારી થઈ રહી છે. તો જમવામાં શું છે? જમવામાં બટેકા ફૂલાઈ રહ્યા છે. તો નક્કી થાય છે ભૂંગળા બટેકા. જો આ ભૂંગળા બટેકાના સ્પેશિયલ મસાલો છે, તો અમે આજે બનાવવાની છીએ ભૂંગળા બટેકા. અને બટેકા વધે એનું બટેકાનું શાક. સ્મિતભાઈ ગાડીમાં રમવામાં પડ્યા છે. તો મિત્રો, જમવાનું રેડી થઈ ગયું છે અને જમવામાં છે. તો આ ભૂંગળા રેડી થઈ ગયા છે, આ છે મરચાં, આ છે બટેકા, આ છે ખીચડી, છે રોટલી. તો ચાલો, જમવાનું રેડી થઈ ગયું છે અને સ્મિતુભાઈ ગયા છે બારે. સ્મિતુભાઈ નથી. તો મિત્રો, સ્મિતુભાઈ નથી એ પહેલાં અમે જમી લઈએ, કારણ કે પછી અમને જમવા દેશે નહીં. તો મિત્રો, વરસાદ બહુ મસ્ત આજે આવી ગયો છે અને વાતાવરણ એકદમ ઠંડક થઈ ગયું છે. અને મિત્રો, વરસાદ આવે એટલે ખાસ આરોગ્યવાળાનું, એમાં જે ગામડામાં જે આરોગ્ય કર્મચારીઓ કામ કરતા હોય છે, એમનું કામ વધી જતું હોય છે. તમને બધાને ખાસ તો ખબર હશે કે જ્યારે જ્યારે ચોમાસાની સિઝન ચાલુ થાય છે, એટલે ચારે બાજુ વરસાદનું પાણી ભરાતું હોય છે અને વરસાદના પાણીના લીધે મચ્છરિયાઓ થાય અને એ મચ્છરિયા કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા થઈ શકે છે. તો મિત્રો, તમારી આસપાસ જ્યાં પણ નકામું પાણી ભરાતું હોય ત્યાં પાણીને સાફ રાખો, ખાલી રાખો અને જે પણ પાણી તમારે ઉપયોગમાં લેવાનું એને ઢાંકેલું રાખો, જેથી મેલેરિયાના મચ્છરને ઉપદ્રવથી બચી શકાય અને મેલેરિયા રોગથી બચી શકાય. તો ચાલો મિત્રો, આજે આપણે આ વ્લોગમાં આટલું જ રાખીએ. કાલે મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ, ગુડ નાઇટ, આભાર.